નમસ્કાર મિત્રો, આજે આપણે અણગઢની મહોરી મેલડીના ઇતિહાસની વાત કરીશું. વડોદરા જિલ્લામાં આવેલું અણગઢ ગામ વડોદરાથી 15 કિલોમીટર અને અમદાવાદથી આશરે 100 કિલોમીટરના અંતરે મહીસાગર નદીને કિનારે આવેલું છે. અણગઢના નયન રમ્ય અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા મહીસાગર નદીને કિનારે આવેલા મહોરી માતાજીના મંદિરમાં કળિયુગની દેવીમાં મેલડી હાથિયા ખડક પર હાજરા હાજર બેઠા છે અને ખડકવાળીના નામે પણ ઓળખાય છે. માં મહોણી સૌ માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરી રહી છે. અહીંયા રવિવારે અને મંગળવારે ભારે સંખ્યામાં ભક્તો માના દર્શને આવે છે. મહીસાગર નદીની અંદર પાણીમાં માતાજીની નાનકડી દેરી છે. અહીંયા માતાજી હાથિયા ખડક ઉપર બિરાજમાન છે, જ્યાં શ્રદ્ધાળુઓ નાવમાં બેસીને દર્શન કરવા જાય છે. ગામ લોકોના કહેવા પ્રમાણે આ માતાજીનું મૂળ સ્થાન જ છે. નદીને કિનારે અડીને પણ માતાજીનું એક નાનું મંદિર આવેલું છે. ત્યાં પણ ભાવિક ભક્તો માતાજીના દર્શન કરે છે અને કિનારા ઉપર ઉપરવાસમાં એક મોટું મંદિર બનાવેલું છે, જેને આશરે 25 વર્ષ થયા, જ્યાં ભાવિક ભક્તો સીડી ચડીને માના દર્શન કરવા જાય છે. તો આવો જાણીએ આ મહોરી મેલડીના રોચક ઇતિહાસ વિશે. લોકવાયકા અને ગામ લોકોના કહ્યા પ્રમાણે અણગઢ મહોરી માતાના ઇતિહાસની વાત કરીએ તો આજથી 400-500 વર્ષ પહેલાની રજવાડાના સમયની આ વાત છે. એ સમયમાં અણગઢ ગામ ગોહિલકુંડના રાજપૂતોનું રજવાડું કહેવાતું. મહીસાગર નદીના કિનારે વસેલા આ અણગઢના સામે કાંઠે મુસ્લિમો રહેતા હતા. એ સમયે મુસ્લિમોએ રાજપૂતને વાટકી વ્યવહાર અને દીકરીનો વ્યવહાર શરૂ કરવાની વાત કરી, એટલે ગોહિલ સમાજને આ વાતનું ખૂબ ખોટું લાગ્યું અને ગોહિલોએ સામે કાંઠે રહેલા તમામ મુસ્લિમોને ખતમ કરવાનો પ્લાન કર્યો. પછી સામે કાંઠે રહેતા મુસ્લિમ ભાઈઓને આમંત્રણ આપ્યું અને તેમને આ કાંઠે લાવવા માટે ગોહિલોએ એમના માણસોને નાવ લઈને મોકલ્યા. મુસ્લિમ ભાઈઓને નાવમાં બેસાડીને નાવિકો મહીસાગર નદીમાં અધ વચ્ચે પહોંચ્યા. ત્યાં તો પ્લાન પ્રમાણે બધા નાવિકો પોતપોતાની નાવમાંથી પાણીમાં કૂદી પડ્યા અને ભાગી ગયા. અને પછી આ કાંઠેથી બીજા ગોહિલો નાવ લઈને ગયા અને બધાએ મુસ્લિમોને ઘેરી વળ્યા. બધાએ મુસ્લિમોને તલવારના ઘા ચીકીને બધા જ મુસ્લિમોને ખતમ કરી દીધા. છેલ્લે એક નાવમાં મુસ્લિમની નાનકડી બાળકી હતી, એને પણ ગુસ્સે ભરેલા ગોહિલે ઘા ચીક્યા. ત્યાં તો દીકરી ત્યાં જ ફૂલનો ઢગલો થઈ ગઈ. એક બીજી લોકવાયકા પ્રમાણે આ મુસ્લિમ બાળકીને મોતને ઘાટ ઉતાર્યા બાદ એનો મૃતદેહ તરતો તરતો આ હાથિયા ખડક પર આવ્યો અને ત્યાં જ સતી થઈ ગઈ. અને એ દિવસથી આજ સુધી અણગઢ અને આજુબાજુના ગામમાં મહોરી મેલડી કહેવાય. ત્યારબાદ આવો ચમત્કાર જોઈ બધા ગોહિલો માતાજીને કગરી પડ્યા અને કહેવાય છે કે હાથિયા ખડકમાંથી ઘેબી અવાજ આવ્યો કે હે ગોહિલો, હું મહોરી મેલડી બોલું, હું અણગઢના ઘરે ઘરે પૂજાઈશ. પછી મિત્રો કહેવાય છે કે ગોહિલ રાજપૂતો ઘરે ઘરે મહોરી મેલડીને બેસાડી સવાર સાંજ ધૂપદીપ કરીને મને સેવા પૂજા કરવા લાગ્યા. મિત્રો, દર વર્ષે અણગઢ ગામના માણસો મહોરી માતાના નિવેદ કરે છે અને માં મહોરી સૌની રક્ષા કરે છે. મિત્રો, માં મેલડીને પરચા પૂરીને એમનો મહિમા વધારો હશે એટલે માં મેલડી આવી લીલાઓ કરે છે, જેથી ભક્તોની માં ઉપર અતૂટ શ્રદ્ધા બંધાયેલી રહે. હાલમાં દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શને આવે છે અને આનંદ અનુભવે છે. નદીમાં વચ્ચોવચ માતાજીના ખડક પાસે એક નાનકડી ડેરી આવેલી છે. ત્યાં માતાજીનું ફૂલોથી નામ લખવામાં આવે છે. જે પણ ભાવિક ભક્તો 5 રવિવારની માનતા માનતા હોય છે એનું માતાજી અવશ્ય કામ પૂરું કરે છે. તો મિત્રો, તમે પણ અણગઢ આવીને મહોરી માતાના દર્શનનો અમૂલ્ય લાવો લેવાનું ચૂકશો. મોમદે હા 1.1 કિલો તારી મિત્યા તમે આ તો ઇસા જોઈ કે કાજો ભાઈ.